તાલુકાના બાબરકોટ ગામમાં નદીના પટમાં છોડાતું ગટરનું પાણી પીવાના પાણીના કૂવામાં ભરતા રોગચાળાનો ભય. નમસ્તે દર્શક મિત્રો, હું છું રોહિત કળથિયા અને તમે જોઈ રહ્યા છો કે 47 વાયરે ન્યૂઝ ગુજરાતી. તમારા બધાનું સ્વાગત છે મારી ન્યૂઝ ચેનલમાં. બોટાદ તાલુકાના બાબરકોટ ગામમાં ગટરના પાણીનો નિકાલ પાળિયાદ અને બાબરકોટ ગામની પાસેથી પસાર થતી લીડિયા નદીમાં છોડવામાં આવવાનું જાણવા મળ્યું છે. અને એક તરફ ગટરના ગંદા પાણીનો યોગ્ય નિકાલ નહીં અને બીજી તરફ ગટરના ગંદા પાણીના ભરાવાથી બાબરકોટ ગામ અને પાળિયાદ ગામના લોકોએ કૂવાના પાણીનો ઘર વપરાશ માટે ઉપયોગમાં લે છે. તે કૂવામાં ગટરના પાણીની ભળવાથી પાણીમાં ગટરના પાણીની ગંધ આવે છે અને જે કારણેથી આ વિસ્તારમાં રોગચાળાનો ફેલાવાની દહેશત રહી છે. તાત્કાલિક તંત્ર સધર બની અને યોગ્ય કાર્યવાહી કરી પ્રાથમિક સુવિધા પૂરી પાડી યોગ્ય કચરાનો નિકાલ નહીં, યોગ્ય ગંદા પાણીનો નિકાલ નહીં, પીવાના પાણીની પ્રાથમિક સુવિધાનો અભાવ, ઠેર ઠેર કચરા, ધમ, શું આ ગામની ઓળખ છે? ગામ લોકોએ ગ્રામ્ય પંચાયત અને તાલુકા પંચાયતમાં અરજી આપી તાત્કાલિક કાર્યવાહી માટે માંગ કરી છે, ત્યારે જવાબદાર પંચાયત ક્યારે અને કેટલા સમયમાં આ પ્રશ્નનો નિકાલ આવશે તે હવે જોવાનું રહેશે. દર્શક મિત્રો, અત્યારે વિડીયોમાં આટલું જ. વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર જરૂર કરો. મળીએ આવા જ લેટેસ્ટ ન્યૂઝ સાથે. તમે જ્યાં રહો ખુશ રહો. જય હિંદ, વંદે માતરમ. બાબરકોટ ની ગટર અમારામાં ભેળવી છે, એમ અરજી કરવા ગયા હતા, તમારી અરજી લીધી નથી. છોકરા અમારા પાછા તગડ્યા છે, પંચાયત માં અરજી દીધી. બાબરકોટ સરપંચ વાત કરી હતી, અહીં બોલાવ્યા હતા, સાહેબ આવ્યા હતા પંચાયત ના. મારું નામ દિનેશ લખમસિંહ, દેવા સિલિન્ડી ના કાંઠે પાળિયાદ ગામ. આ ગટર નું પાણી ખુલ્લું આવવાથી કુવાનું પાણી દૂષિત છે, જેના કારણે કોઈ વાપરવામાં કામ આવતું નથી. અને હાલમાં આ રોગચાળાના લીધે બહુ મચ્છર માખીનો ઉપદ્રવ વધી ગયો છે. ખુલ્લું પાણી આવે છે ગટરનું, એની પાસે તમે ઝેરોક્ષ પડી છે? તમને આપેલી પડી છે. બસ એટલે.